તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાસ્તા માટે ઝટપટ કંઈ નવું ખાવાનું મન થાય તો માત્ર 10 મિનિટમાં ચીઝી પુલ આઉટ પાઉ, કે પછી તમે એને ચીઝી પુલ અપાર્ટ બ્રેડ પણ કહી શકો છો. એકદમ ટેસ્ટી એવું અને ઝટપટ બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે તમે પાઉં કે દાબેલીના જે પાઉં આવે એ પણ લઈ શકો છો. મેં આ રીતે બર્ગર બન લીધા છે. હોલ વ્હીટના પણ તમે લઈ શકો, મલ્ટીગ્રીનના જો તમને મળે તો એ પણ લઈ શકો છો. તો આ રીતે બન લઈ અને એને ઊભા અને આડા આ રીતે આપણે એને કટ કરી દઈશું. તો નાના મોટા ગેપમાં તમારે ફિલિંગ આપણે એમાં કરવાનું છે, તો એ રીતે તમારે એને કટ કરવાનું છે. તો આ રીતે મેં નાના નાના કટ કર્યા, તમે આ રીતે મોટા પણ કટ કરી શકો છો. તો 4 કટ આ રીતે આડા તમારે કટ કરવાના ને 4 આ રીતે ઊભા કટ કરવાના. તો આ રીતે તમે ઇઝીલી એમાં ફિલિંગ ભરી શકશો, એવું આ રીતે તૈયાર થઈ જશે. તો આ રીતે ચારેય બર્ગર બનને મેં આ રીતે ઊભા અને આડા કટ કરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે એનું ફિલિંગ રેડી કરી લઈશું. એના માટે એક બાઉલમાં 1/2 કપ કેપ્સિકમના ટુકડા ઝીણા આ રીતે કટ કરીને લઈ લઈશું, 1/4 કપ ટમેટાના ટુકડા અને 1/4 કપ ડુંગળીના ટુકડા. ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને સાથે આપણે એમાં બાફેલી મકાઈના દાણા, તો એ પણ 1/2 કપ જેટલા, વધુ ઓછા તમે તમારા હિસાબે લઈ શકો છો. તો આ રીતે એ પણ મેં ઉમેરી દીધા. અને હવે એમાં 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મીઠું અને ચાટ મસાલો બેલેન્સ કરી તમારે ઉમેરવાનું, વધી ન જાય એ ધ્યાન રાખવાનું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, લસણ પણ તમે ઉમેરી શકો છો. અને હવે 100 ગ્રામથી 150 ગ્રામ જેટલું મોઝરેલા, કે જે પિઝા ચીઝ હોય, એ આપણે ખમણીને ઉમેરી દઈશું. તો આમાં આપણે પ્રોસેસ ચીઝ નહીં વાપરે, આપણે પુલ આઉટ કે પુલ અપાર્ટ બ્રેડ બનાવી રહ્યા છીએ એટલે થોડું પિઝાનું ચીઝ હશે, મોઝરેલા ચીઝ, તો બહુ સારું એવું બનશે. તો આ રીતે ચીઝ ખમણી મેં મિક્સ કરી દીધું, સ્ટફિંગ તૈયાર છે. હવે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું આપણે બટરને મેં થોડું ગરમ કરી અને આ રીતે મેલ્ટ કરી લીધું છે. જો લસણ ખાતા હોય તો એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું આ રીતે ઝીણું ચોપરમાં ચોપ કરેલું લસણ, 1 ટીસ્પૂન ઓરેગાનો અને 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. લસણ ન ખાતા હોય તો માત્ર ઓરેગાનો અને તમારે ચીલી ફ્લેક્સ જ ઉમેરવાના. હવે જે આપણે બ્રેડને કટ કરી છે એમાં આ રીતે થોડું અલગ આ રીતે કટ કરેલા પાર્ટને આ રીતે કરીશું અને એમાં થોડું થોડું બટર આ રીતે અંદર રેડી દઈશું. તો બહુ વધારે નહીં, માત્ર થોડું થોડું આ રીતે બટર હું આ રીતે મેં રેડી દીધું છે. અને હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે થોડી બ્રેડને આ રીતે પુલ કરીશું અને એમાં આ રીતે સ્ટફિંગ ઉમેરી દઈશું. તો આ રીતે ચીઝનું પ્રમાણ થોડું વધારે રાખશો તો એકદમ ટેસ્ટી એવું લાગશે. અહીંયા તમે ચીઝનું પ્રમાણ એકદમ ઓછું લ્યો તો પણ ચાલે, જરૂરી નથી વધારે ઉમેરવું. તો આ રીતે મેં બધા આ રીતે થોડું પુલ કરી અને બે સાઈડ અને બધા જ આ રીતે ગેપમાં થોડું થોડું ઉમેરી દીધું છે. અને પછી લાસ્ટમાં આપણે થોડું પ્રેસ કરી અને થોડું ઉપર પણ આ રીતે સ્ટફિંગ ઉમેરી દઈશું. તો આ રીતે બીજા બધા બ્રેડ પણ હું ભરી લઈશ. તો આ રીતે મેં બીજા બધા બ્રેડ પણ ભરી લીધા છે અને આ રીતે ચારેય બ્રેડ તૈયાર થઈ જાય. તો જો તમારા પાસે અવન હોય તો તમે અવનમાં પણ પ્રીહીટ અવન કરી લેવાનું અને માત્ર 5 મિનિટ જેવું પણ તમે 180 ડિગ્રી સેલ્સિયસ પર એને બેક કરશો એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. ગ્રીલ મોડ પર પણ તમે મૂકી શકો છો, પણ બધા પાસે અવન અને ગ્રીલર જો ન હોય તો તવા પર પણ અવન કરતાં પણ ટેસ્ટી એવું બનશે. તો હું તવા પર બનાવી રહી છું એટલા માટે આપણે એક પેન લેશું, નીચે આ રીતે થોડું બટર લગાવી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું. તો હલકી ગરમ થાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને બટર લગાવી દઈશું અને આ રીતે બે આપણે બ્રેડ પાઉ મૂકી દઈશું અને ઢાંકીને આપણે એને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ ગયું છે અને તૈયાર છે. આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે બીજા બે પાઉં છે એને હું બેક કરી લઈશ. તો બર્ગર બન મેં લીધા છે એટલા માટે
તો હવે આ રીતે તમે જોઈ શકો છો, ગરમ ગરમ હોય ત્યારે તરત જ સર્વ કરો. ઉપરથી થોડું સિઝનિંગ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. જો ક્યારેય તમે આ રીતે ચીઝી પુલ અપાટ બ્રેડ કે પછી તમે ચીઝ પુલ આઉટ પાઉ ન બનાવ્યા હોય તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને તમે જોઈ શકો છો એકદમ ચીઝી એવું ટેસ્ટી એવું છે. તો તમે મેયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો. મેં ટમેટો કેચઅપ સાથે હું એને સર્વ કરી રહી છું. તો આ રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.